गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित चेप्टर 13.3 नो 8मा नंबर नो एक्जाम्पल जोईशुं। आ पहला आपणे आ चेप्टर ना बधा ज एक्जाम्पल ना वीडियो जोई चुक्या छीए, बरोबर। अने जो मित्रो तमे न जोया होय तो अचूक जोई लेजो। हवे जो दाखला नंबर 8 नी अंदर 6 सेमी त्रिज्या अने 4 सेमी ऊंचाई नो नळाकार ने ओगाळीने, हवे ओगाळवानुं कोने छे? नळाकारने। नळाकारने ओगाळीने 1 सेमी व्यास वाळी केटली गोळીઓ બનાવી શકાય? એટલે મિત્રો જો અહીંયા નળાકારને ઓગાળીને શું બનાવવાનું છે? ગોળીઓ। તો આપણે પહેલા અહીંયા નળાકાર દોરી દઈએ। આ રીતે આ નળાકાર, આપણે અહીંયા નળાકાર લઈ લઈએ। ચાલો આ એની નળાકારની ત્રિજ્યા આવી, આ એની ઊંચાઈ, આ એની બહારની સપાટી। અહીંયા આપણે લખી કાઢીએ નળાકાર। હવે જો નળાકારને ઓગાળીને શું બનાવવાનું છે? ગોળીઓ બનાવવાની છે। તો નળાકારને ઓગાળીને આ રીતે ગોળીઓ બનાવવાની છે, એની આ ત્રિજ્યા ગોળીઓ। ચાલો હવે આપણને એમ કીધું છે 6 સેમી ત્રિજ્યા, એટલે નળાકારની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 6 સેમી। તો અહીંયા આપણે જોડે જોડે લખી કાઢીએ કેપિટલ આર બરાબર 6 સેમી। પછી 4 સેમી ઊંચાઈ, એટલે આ તમને આપ્યું છે 4 સેમી। અહીંયા આપણે લખીએ એચ બરાબર 4 સેમી, અને એને ઓગાળીને 1 સેમી વ્યાસ વાળી, એટલે ગોળીનો વ્યાસ આપણને આપ્યો છે, વ્યાસ બરાબર 1 સેમી આપણને કીધું છે। એટલે પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય, માટે બરાબર વ્યાસ 1 અને છેદમાં 2, તો કેટલી આવી કહેવાય? 1/2 સેમી ત્રિજ્યા આવી કહેવાય, બરોબર। હવે એને પોઈન્ટમાં લખવા હોય તો લખી શકાય 1/2, એટલે કેટલા આવે? 0.5 સેમી લખાય। કેટલા લખાય? 0.5 સેમી, બરોબર। 1ને 2 વડે ભાગીએ તો 0.5 આવે। હવે શું કહે છે? કેટલી ગોળીઓ બનાવી શકાય? તો ગોળીની સંખ્યા આપણે શોધવાની છે। તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે ગોળીની સંખ્યા બરાબર, ચલો કોને આપણે ઓગાળવાનો છે? નળાકારને। તો નળાકારનું ઘનફળ ભાગ્યા નળાકારને ઓગાળીને આપણે શું બનાવવાનું છે? ગોળીનું ઘનફળ। તો ગોળીનું ઘનફળ તો બરાબર નળાકારનું ઘનફળ, એટલે એનું સૂત્ર મિત્રો શું થશે? પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ। અને ગોળીનું ઘનફળ એટલે મિત્રો શું થશે? એનું સૂત્ર થાય 4/3 પાઈ આર ઘન થાય, બરોબર। હવે આ બંનેમાં જે સરખું છે એ ઉડી જાય, આ પાઈ પાઈ ઉડી ગયા, માટે બરાબર ઉપર આર સ્ક્વેર વધ્યા એચ, અને નીચે વધ્યા મિત્રો 4/3 ગુણ્યા આર ઘન। હવે ફ્રેન્ડ્સ જુઓ, આપણે આ આર સ્ક્વેર, એટલે આર બરાબર 6 એટલે વર્ગ છે, એટલે 2 વાર લખવાના, અને ગુણ્યા એચ એટલે 4/3, આ 3 ઉપર જતા રહે એટલે 4, અને આ ઉપર 3 ગયા, ગુણ્યા આર ની 3 ઘાત, ત્રિજ્યા 0.5, એટલે 0.5 3 વાર લખવા પડે, પણ પોઈન્ટ કાઢી નાખો તો 5/5/5, અને ઉપર કેટલા લખાય? 10/10/10, અને જો અહીંયા બરોબર। હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 5/2/10, 5/2/10, 5/2/10, અને 4/4 ઉડી ગયા,
तो जो छाव छ गुणिया छ एटले छत्रीस गुणिया बबे दू चार चार दू आठ आठ त्रण चौबीस तो छत्रीस गुणिया चौबीस करवा पड़े। तो जुओ शून बे चौक बार नो बगड़ो बे तारीख छ ने एक सात चार चौक चौबीस नो चौगड़ो वधी पड़ी बे चार तारी बार बार न बे चौद तो छ चार आठ तो मित्रों के आया आठ सौ चौसठ जवाब आयो। आ आठ सौ चौसठ ए शू हतु गोड़ी संख्या। तो अपने अहीं लखीए कोने ओगाड़िया छे आपणे आमां नळाकार ने ओगाड़ीए तो नळाकार ने ओगाड़ी आठ सौ चौसठ गोड़ीओ बनावी शकाय। ओके आवडशे मित्रो एकदम इजी दाखलो छे पण थोड़ी रकम ने समझिए तो दाखला मा कई होतु नथी। सूत्रो आवडता होवा जोईए साथे साथे रकम बरोबर ध्यान थी वाचेली होय रकम नी अंदर शू आपेलु छे ए जो ध्यान मा होय तो आपणे दाखला ने सरळता थी गणी शकीए। तो नेक्स्ट वीडियो मा पाछा नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।